સ્વર્ગસ્થને બદલે જેમના માટે બહુ જ યોગ્ય રીતે હૃદયસ્થ શબ્દ વાપરી શકાય એવા ભાવનાબેનની આ તૃતીય ભાવતિથિ નિમિત્તે આપણે કેટલાક અદ્વિતીય વક્તાઓને સાંભળવાના છે. અર્જણદાસની એક પંક્તિ છે, શબ્દ મેં જીનકું ખબરા પડી, પણ આપણા આદરણીય કવિ હરીશ મીનાશુએ એક શબ્દ એમાં ઉમેર્યો અને લખ્યું કે શબ્દ મેં જીનકું ખાસ ખબરા પડી. આદ્યકવિ નરસિંહના નગરના જનો હોવાને નાતે અહીં બેઠેલા તમામ લોકો એવા છે જેમને શબ્દમાં ખબર પડે છે, પણ જે પહેલાં વક્તાને મારે રજૂ કરવાના છે એમને શબ્દમાં કશીક ખાસ ખબર પડે છે. એમની ઓળખ આકાશવાણીના સ્ટેશન ડિરેક્ટર તરીકેની પણ રહી છે અને અવકાશવાણીના કવિ તરીકેની પણ રહી છે. ગુજરાતી કાવ્ય સંગીત સમારોહમાં એ મોખરાના સ્થાનના સંચાલક પણ રહ્યા છે અને વિવિધ વક્તવ્યો દ્વારા, વિવિધ પુસ્તકો દ્વારા પોતાના અનુભવનો એક પોતાના અનુભવની ચાદર પાથરનાર એવા એક શબ્દના આરાધક પણ રહ્યા છે. એમની ઘણી બધી પ્રચલિત રચનાઓ આપણે ત્યાં છે. એમની ભાષા એટલી મીઠી છે કે ગુજરાતી એમના મોઢે સાંભળીએ ત્યારે ગોળ કરતાં પણ વધારે ગળી લાગે. મેં કહ્યું તેમ એમની પ્રચલિત રચનાઓ તો ઘણી છે, એમ પૂછીને થાય નહીં, પ્રેમથી શરૂ કરીને છેક મારું ચોમાસું ક્યાંક આસપાસ છે સુધીની. પણ મને એમની બહુ ગમતી રચના કે હરી હું માગણ નથી કે માગું, હરી હું માગણ નથી કે માગું, તારી સામે ઊભો હોઉં ત્યારે તારા જેવો લાગું. હરી હું માગણ નથી કે માગું, તો હરી સાથે જે આવો એક હરિયાળો સંબંધ ધરાવે છે અને હરી સામે જ નહીં પણ આપણી સામે ઊભા હોય ત્યારે આપણા જેવા જ અને આપણા જ લાગે એવા આપણી ભાષાના અદ્ભુત કવિ કવિશ્રી તુષાર